પાટણ શહેરના બે ગેસ્ટ હાઉસો અને એક રહેણાંક મકાનમાંથી બી ડિવિઝન પોલીસે રેડ કરી દેહ વેપારનો ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ રેડમાં અનેક લોકોની ધરપકડ કરી રેડ દરમિયાન વજ્ર ગેસ્ટ હાઉસમાંથી દેશી બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર મળી આવી હતી. પાટણ શહેરના વિવિધ ગેસ્ટ હાઉસોમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકને મળતા શહેરમાંથી આ બધી નિડામી દેવા સૂચનાઓ આપી હતી. ત્યારે બાતમીને આધારે ડીવાયએસપી પાયલ સોમેશ્વરે અલગ અલગ ટીમો બનાવી શહેરના ગાંધીબાગ નજીક આવેલ નસીબ ગેસ્ટ હાઉસમાં ચાણસમા હાઇવે માર્ગ પર આવેલ વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ તેમજ ગુરુકુળ શાળા નજીકના એક રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી. ક્રીના રામી, જેડેશ ટીવી, પાટણ. આજરોજ સરહદી રેન્જ આઈજી સર સુભાષ ત્રિવેદી સાહેબ તથા એસપી સર અક્ષયરાજ મકવાણા સાહેબ એમના સૂચનાના હેઠળ જે અનૈતિક વેપાર અથવા દેહ વેપારની જે સામાજિક દૂષણની પ્રવૃત્તિ ચાલી રહી છે પાટણ શહેરની અંદર, તો એને દામવા માટે જે પ્રયત્ન કરવાના હતા એની અંદર અમે લોકોએ ખાનગી બાતમીના આધારે ત્રણ ટીમ બનાવીને જેની અંદર પીઆઈ કક્ષાથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ મહિલા અધિકારીઓ કર્મચારીઓ એ બધાની સાથે ત્રણ ટીમ બનાવીને ત્રણ અલગ અલગ જગ્યાએ અમે લોકોએ રેડ કરી પાટણ સિટીની અંદર, જેની અંદર અમને લોકોને 13 આરોપી ટોટલ હતા, જેમાંથી 2 વોન્ટેડ, 11 આરોપી અટક કર્યા છે. એ સિવાય ગુંદામાલની અંદર લાયસન્સ, ત્યાં આગળ બાઇકની ચાવીઓ, ગાડીની ચાવી, ડીવીડી પ્લેયર્સ, પછી કોન્ડમના પેકેટ્સ, દવાઓ, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, આ બધી વસ્તુઓનો ગુંદામાલ રિકવર થયો અને કબજે કર્યો તપાસના કામે. એ સિવાય વ્રજ પેલેસ જે હોટલ છે ત્યાં આગળથી અમને લોકોને એક ઇલીગલ વેપલ પણ મળ્યું છે. મોડેસ ઓપરેન્ડની બસ જે બાતમી હતી અને સાહેબની જે આઈજી સરની સૂચના હતી કે આ એકોર્ડિંગ સામાજિક દૂષણને દૂર કરવા માટે કામગીરી કરવાની છે, તેના માટે રેકી કરીને ત્રણ ટીમો બનાવીને ત્યાં આગળ આવી રીતે રેડ પ્લાન કરી. ગ્રાહકો આપણા તરફથી બનાવવામાં આવી